વાત કરીએ વલસાડની તો વલસાડમાં ભોગાભાઈ હોલ સામે શ્રમિક અન્નપૂર્ણા યોજના પ્રમાણિક ધોરણે શુભારંભ થયો હતો. ગુજરાત સરકારની આ પહેલની બારોબાર પ્રશંસા થઈ હતી. વલસાડમાં મોગાભાઈ હોલ સામે શ્રમિક અન્નપૂર્ણા યોજના પ્રામાણિક ધોરણે શુભારંભ થયો. ગુજરાત સરકારની આ પહેલની બારોબાર પ્રશંસા થઈ, જેમાં પાલિકા પ્રમુખ સોનલબેન, ધારાસભ્ય ભરતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં 400 વધુ લોકોએ લાભ લીધો હતો. ગુજરાત સરકારની આ પહેલની બારોબાર પ્રશંસા થઈ ત્યારે વલસાડ નગરપાલિકામાં રૂપિયા 20માં ટિફિનની સારવાર આપવામાં આવે છે અને લોકોએ વલસાડ નગરપાલિકાની કામગીરીના વખાણ કર્યા હતા. પ્રાયોગિક ધોરણે ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકો માટે પ્રાયોગિક ધોરણે ભોજન શરૂ થઈ ગયા છે, જેમાં 400 શ્રમિકોને સફળતાપૂર્વક ભોજન આપી શક્યા છે. આ યોજનાનો ભાવ 29 રૂપિયામાં નક્કી થયેલો છે અને શ્રમિકોને માત્ર 10 રૂપિયા જ આપવાના રહેશે. આજરોજ ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી દ્વારા જે સંવેદનશીલ એક વિચાર અને એ વિચારની અમલવારીનું એક સુકૃત કરવાનું નિમિત્ત અમને સાંપડ્યું છે અને એ છે મિત્રો, શ્રમિક મજદૂરોને 10 રૂપિયામાં સાત્વિક ભોજન આપવાનું. આ જે કડિયા નાકા માટેની જે લાગણી હતી આદરણીય વિજયભાઈની, એ નવેમ્બરમાં અમે એક કેમ્પ કરીને એ વખતે અમે સૌના આધાર પુરાવો સાથેનું લિસ્ટ બનાવેલું, પરંતુ મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આજ રોજ સવારે એક પ્રાયોગિક ધોરણે ફક્ત એક હજી આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા એને સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે, પરંતુ એક પ્રાયોગિક ધોરણે એક પ્રયોગ ખાતર અમે જ્યારે વલસાડમાં કર્યું, આપ માનશો નહીં, સવારે 410 જેટલા શ્રમિકોએ કોઈપણ તકલીફ વગર પોતાના ડબ્બામાં સાત્વિક ગરમ ગરમ ભોજન મેળવ્યું. કેમેરામેન કેતન અગ્રા સાથે કાર્તિક બાવીસી, CN24 ન્યૂઝ, વલસાડ.